વડોદરા ખાતે આવેલ વૃંદાવન પાર્કના મકાનને નિશાન બનાવી અજાણ્ય ચોરી સમો હજારોની મત્તાની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે। ગોળાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોળાદરા ખાતે આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા કૃષ્ણભાઈ બધાણેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના મકાનને અજાણ્યા ચોરી સમોએ નિશાન બનાવી ઘરમાં ઘૂસી બે મોંઘા દાટ મોબાઈલ ફોન તથા બેગમાં મૂકેલ રોકડ 58,000 મળી 66,000થી વધુની મત્તાની ચોરી કરી રીડાઓ ભાગી છૂટ્યા હતા। હાલ તો બનાવ અંગે ગોળાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કૃષ્ણભાઈ રઘુનાથભાઈ બધાણે। કૃષ્ણભાઈ કઈ જગ્યા રહેવાનું છે, શું થયું તમારું? મારું વૃંદાવન પાર્ક 140 નંબરના મકાનમાં રહેવાનું છે। અમારે ત્યાં 15 તારીખે ચોરી થયેલી છે। શું ચોરી થઈ ને કેવી રીતે ચોર અંદર ઘૂસ્યા હતા અને શું લઈ ગયા? હવે ચોરી જે છે એ ચોર અમારી ગલીના મુખ્ય માર્ગે આવ્યો બહાર અને બાજુના ધાબા પર જઈને એને પછી ઉપર સહારો કરીને ઉપર ચડ્યો અને ઉપરથી જ્યારે અમારે ટેરેસ પરથી ઉપર ચડીને નીચે આવ્યો, નીચે પછી ગેલેરીના દરવાજે એ અંદર થયો, ત્યાંથી મારો મોબાઈલ અને બેગ એ બે વસ્તુ લઈને નીકળી ગયેલો હતો। તમને કેવી રીતે જાણ થઈ કે મારા ત્યાં ચોરી થઈ? જ્યારે રાતના મેં મોબાઈલ ચાર્જ કરવા માટે મૂક્યો કે ચાલો ભાઈ મોબાઈલ ચાર્જ કરી લો, જે તે સમય પછી મેં જોયું કે મોબાઈલ નથી, પછી વિચાર્યું કદાચ બેગમાં રહી ગયો હશે, એટલે બેગ જોયું તો બેગ સ્થળ પરની હતી, પછી નીચે આવીને પછી મોટા ભાઈને ઉઠાડ્યું ભાઈ આ રીતના બનાવ બની ગયો છે, તો અમે આમ તેમ જે ગોતમગોત કરી તો ત્યારે ખ્યાલ પડ્યો કે બાજુના ટેરેસ પર મારો જે બેગનો સામાન હતો આખો અસ્ત વ્યસ્ત પડેલો હતો, પર્સથી લઈને તમામ પ્રકારનો। શું શું ગયા તમારા પૈસાને અને કેટલા રૂપિયાની અંદાજે ચોરી? અંદાજીને ત્યાં કન્ફર્મેશન 58,700 રૂપિયા પ્લસ એક એન્ડ્રોઈડ મોબાઈલ અને એક સાદો મોબાઈલની ચોરી થઈ છે। પછી આગળ તમે પછી મેં કંટ્રોલમાં જાણ કરી, કંટ્રોલ મારફતે પછી આપણા ગોળોદરા પોલીસ સ્ટેશનના ત્યાં વાહન આવી અને પોલીસ સ્ટેશનના માણસો આવ્યા, પછી અમને પછી પોલીસ સ્ટેશને લઈ ગયા અને પછી આગળની કાર્યવાહી એ લોકો કરી રહ્યા છે।